ઓફ વડોદરા. ઓનલાઈન ઠગાઈ કરતા ત્રણ ભેજાબાજોને વડોદરા સાયબર સેલે ઝડપી પાડ્યા છે. વડોદરાથી ત્રણ ઠગની ધરપકડ કરવામાં આવી છે. વોટ્સએપ અને ટેલિગ્રામ પર ટાસ્ક આપવાના નામે ઠગાઈ કરતા હતા ત્યારે વડોદરાના ઈસમ સાથે થયેલી રૂપિયા 82 લાખની ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાયબર ક્રાઇમે ટેકનિકલ અને સાયન્ટિફિક રિસર્ચની મદદથી આરોપીની વિગત મેળવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 8 મોબાઈલ, 12 સિમ કાર્ડ સહિત 3 લેપટોપ કબજે કર્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ 26 જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફોર્સના બહાને રૂપિયા 82.67 લાખ અંગેની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે. તે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતા વડોદરા શહેરના 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે. નામદાર કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. હાલ આગળની તપાસ ચાલુ છે. હા, ટાસ્ક જો વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને 200-500 રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં, અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે VIP ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે. જેમાં તેઓ આ સદર ગુનામાં ક્રિપ્ટોકરન્સીની એક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી, જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની અમાઉન્ટ ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા 1 કરોડ 6 લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું. જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ 82.67 લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી. આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈપણ ટાસ્ક ફોર્સની લાગણીમાં આવીને કોઈપણ નાણાકીય વ્યવહાર કરવા નહીં. આરોપીઓ 12 પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપીએ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલો છે. સદર ગુનાના સદર આરોપીનું જે બેંક એકાઉન્ટ છે તેની વિરુદ્ધ દેશમાંથી 20 જેટલી કમ્પ્લેન નોંધાયેલી છે. એમાં 10 દિવસમાં 1.81 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે. ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી. સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને ટેલિગ્રામ આઈડી હતી તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે અને સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય. સદર આરોપીએ ઉદયપુર ખાતે જઈને બેંક એકાઉન્ટ આપેલું હતું તે આરોપીની વિગતવારની તપાસ ચાલુ છે. આરોપી પાસેથી લેપટોપ, સિમ કાર્ડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલો છે અને હજુ બીજા આરોપીઓની વિગત મેળવીને ધરપકડ કરવાની દિશામાં તપાસ ચાલુ છે. એ અત્યારે કહી ના શકાય, વિગતો આવે ના શકે. ના ટાસ્ક ફોર્સ બાબતે દર મહિને 30-40 અરજીઓ આપણા શહેરમાં મળતી હોય છે. ફ્રોડ દર મહિને 50-60 લાખનું કહી શકાય છે. જેવા જેવી ફરિયાદ જેવી અરજી છે કે સપોઝ આપણા કેસમાં કોઈએ 82 લાખ નાખ્યા છે તો કોઈ 1 લાખ 2 લાખ નાખે છે તો એવી રીતે અરજીઓ મળતી હોય છે. વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા ગયા વર્ષે કુલ 123 આરોપીની અટક કરવામાં આવેલી છે બધા ગુનાઓમાં, જેમાંથી ટાસ્ક ફોર્સના 50-60 આરોપી કહી શકાય. હાલમાં તો 2 ટીમ કાર્યરત છે. સદર આ ટાસ્ક ફોર્સ પ્રકારની એમઓમાં જનરલી જે ટેલિગ્રામ ને વોટ્સએપની વિગતો આપણે આવતી હોય છે, વિદેશના આવતી હોય છે અને બેંક એકાઉન્ટ ને સિમ કાર્ડ આપણા ભારતીયોના હોય છે, તેઓ થોડા રૂપિયાની લાલચમાં આ વિગતો વેચી દેતા હોય છે. વિગતો વેચે છે એનો આરોપ આવે. જી 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 જી